નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. રાજ્યોને મદદ કરનારનું રક્ષણ કરવાને બદલે ભક્ષણનો માર્ગ છોડવા યુવાનોને પ્રોત્સાહિત કરવા બાબતે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આપ સર્વને ખબર જ હશે કે રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે, અનેક પેપરો ફૂટ્યા છે અને પરીક્ષાઓ રદ કરવી પડતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાય છે. અનેકો યુવાનોની તૈયારીઓ ઉપર, આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે. આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા અને એનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની તક મળી નથી. એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી જ નથી લીધી. આજ રોજ યુવરાજસિંહના સમર્થનમાં એક આમ આદમી પાર્ટી નવસારી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જેમાં આજ સુધી જે ડમી કાંડો થયા, જે પેપરો ફૂટવામાં આવ્યા છે, એમને જે ઉજાગર કરતો વ્યક્તિ જો કોઈ હોય તો તે યુવરાજસિંહ છે. હવે એ ઉજાગર કરનારને આજે ખોટા કેસોમાં ફસાઈને જેલમાં મૂકવામાં આવ્યા છે. એ ખોટા કેસો પરત કરવામાં આવે એવી અમારી માંગ છે. બીજી માંગ અમારી એ છે કે આ બધા જે કેસો, જે ડમી કાંડ છે, પછી બોગસ પેપર ફૂટવાના જે પ્રકરણો છે, એની યોગ્ય તપાસ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટની રચના કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં આવે. તેમજ હાલ જો યુવરાજસિંહ છે એમના પર થયેલા જે ખોટા કેસો છે પરત કરવા લેવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી નવસારીની માંગ છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ત્યારે રાજ્યના યુવાનોના સપનાને જીવનદાન આપવા, એમની આશાઓ ટકાવી રાખવા બદલ યુવરાજસિંહનું બહુ માન થવું જોઈએ. એને બદલે જેને કારણે કૌભાંડીઓ પકડાયા એની તરફ તો સ્વાભાવિક જ કૌભાંડીઓ તેમજ આરોપીઓ આંગણી ચીંધે. જે ખુદ આરોપી ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી બનાવવા, ગુનો દાખલ કરવાની ધરપકડ કરી રિમાન્ડ માંગવા એ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઉભી કરે છે. ત્યારે આજ રોજ આ બાબતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તેમની માંગો હતી કે યુવરાજસિંહ પરનો જે કેસ લાગ્યો છે એ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, સાથે જ તમામ પેપર લિંક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.